સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. નાનકડી ગોપી મળી મંગળ ગાવો રે લાલા ને લાડ લડાવો, નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે લાલા ને લાડ લડાવો. અહીંયા લાલા ની વાત થઈ, લાડ લડાવવાની વાત કરે, પણ અહીંયા કાનો એકલો સૂતો હે, કોઈને ધ્યાન નહીં. ઉત્સવ એનો અને ગોપીઓ બધી મજા કરે ને ખાલી વાતો જ કરે. આપણે કેમ ભગવાનને ભોગ લગાડીએ પછી કરીએ કઈ નહીં, ને ભગવાનને કહીએ ભગવાન જમવાનું કેવું છે તમે પધારો. જબલો પહેરાવી વાળો રો પાંડો, જબલો પહેરાવી કંદો રો પાંડો, પીળો જબલો પહેરાવી કંદો રો પાંડો, રોઈ પડે તો તાલી પાડી રે જાવો લાલા ને લાડ લડાવો, રોઈ પડે તો તાલી પાડી રે જાવો લાલા ને લાડ લડાવો, લાડ લડાવો લાલા ને લાડ લડાવો, લાડ લડાવો લાલા ને લાડ. કાનો કે ઉત્સવ મારો ને મારવા, ખૂબ એને ભૂખ લાગી દૂધ પીવા માટે, પણ કેટલો બધો અવાજ કર્યો, કેટલા બધા રડ્યા આ લાલો, પણ કોઈ ધ્યાન આપ્યું નહીં. ગોપીઓને એકવાર તમે તાલમાં લગાડી દો એટલે પછી ગોપીઓને કઈ યાદ ન હોય, એનો છોકરો ખોવાઈ જાય ને. હમણાં જ ઓલા એક છોકરાને અહીં લઈને આવ્યા હતા, ક્યાં ખોવાઈ ગયો કોઈનો છોકરો, એટલે ગોપીઓને રાસ આવી જાય એટલે પછી બીજું કઈ જોઈએ નહીં. ને આ રીતે કાનાને એવું છું કે હાલ મારે કંઈક કમાલ કરવી છે, ને એ કમાલ કરવામાં એ સમયે મામાએ એક વારાણસીમાં યુપી મેં એક પ્રણાલિકા હૈ, જબ બેટે કા જન્મ હોતા હૈ તો ઉનકા મામા ખિલોના દેતા હૈ. એટલે પહેલા વહેલા મામાએ રમકડું મોકલું ઢીંગલી પૂતના માસે, અને એના પછી બીજું રમકડું મોકલું, એનું નામ હતું ગાડું, સકટ એટલે ગાડું. આ સકટમાં એક રાક્ષસ આવીને બેસી ગયો, આ રાક્ષસ એટલે સકટાસુર. આમ તો એનું નામ હતું ઉત્કચ, હિરણ્યાક્ષનો પુત્ર હતો. આ હિરણ્યાક્ષનો પુત્ર ઉત્કચ જ્યાં પણ જતો બહુ બળવાન હતો, જ્યાં પણ જાય ને એ બધા આશ્રમને તોડી નાખે. એક દિવસ લોમશ ઋષિના આશ્રમમાંથી નીકળ્યો અને બધા વૃક્ષ હતા ને બધા વૃક્ષને કચડ ઘાણ કરી નાખ્યો, બધા વૃક્ષો પાડી નાખ્યા. અને સાધુઓને વૃક્ષો બહુ પ્રિય હોય, અને એ સમયે આને શ્રાપ આપ્યો કે જા તે વૃક્ષો પાડ્યા ને તું દેહ રહિત થઈ જા. છેલ્લે આને ક્ષમા યાતનામાં કીધું કે જા તું દેહ રહિત ગાડું થઈ જાય, પણ કૃષ્ણનું ચરણ સ્પર્શ થશે તારી મુક્તિ મળી જશે. અને ભગવાને આમને જોઈ અને વિધવસ્તના નારસ કુપ્ય ભાજનમ, ભગવાને જેવો પગ ઊંચો કર્યો ને એ સક્તાસુર નડ્યો, એટલે સક્તાસુરનો મોક્ષ, અને આખું ગાડું ઊંધું પડી ગયું. એ દહીં ને દૂધ ને માખણ ને બધું નીચે પડી ગયું, ને એમાં કાનો નીચે પડી ગયો, આખો કાનો છે ને દહીં વાળો થઈ ગયો, એના વાંકોડિયા વાળમાં દહીં, મોઢા ઉપર દહીં. અને બધા દોડીને આવ્યા કે ઓહો કાનાને શું થઈ ગયું. કાનાને પાછો સ્નાન કરાવ્યું, પછી તો બ્રાહ્મણોને બોલાવ્યા, સ્વસ્તિ વાચન કરાવ્યું, ભૂદેવો પાસે ગ્રહ શાંતિ કરાવડાવી, કે આ વારંવાર આવું શું થાય છે. બ્રાહ્મણોએ આવીને મંત્રો બોલ્યા છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત, એવા બ્રાહ્મણોના આશીર્વાદ નિષ્ફળ જતા નથી કે જે બ્રાહ્મણ યેસુ યાનુ તદંભેશ્ચ ઈર્ષા હિંસા માન વિવર્જિતાઃ ન તેષાં સત્યશીલાનાં આશીષો વિફલાક. અહીંયા આગળની લાઈન માય સુધી આવી જાવ, કઈ વાંધો નહીં ભાઈ, રસ્તામાં આવે તો કઈ વાંધો નહીં. કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા, કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા,
પાડિયા હો પાડિયા ગાયો ના ગોવાળિયા પાડિયા હો પાડિયા ગાયો ના ગોવાળિયા જોજે ના જાય મારી લાડ પાડિયા જોજે ના જાય મારી લાડ પાડિયા જોજે નાથજી ઓ નાથજી આ છિદ્રા નાથજી નાથજી ઓ નાથજી 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 ઓ નાથજી આ છિદ્રા નાથજી નાથજી ઓ નાથજી આ છિદ્રા નાથજી મહાદેવ મહાદેવ બ્રાહ્મણો ના ઈષ્ટ દેવ મહાદેવ મહાદેવ બ્રાહ્મણો દેવ દ્વારકેશ દ્વારકેશ યાદવો ના ઈષ્ટ દેવ દ્વારકેશ દ્વારકેશ યાદવો ના ઈષ્ટ દેવ જોજે ના જાય મારી લાજ કાળિયા જોજે ના જાય મારી લાજ કાળિયા કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા જે કોઈનો દોષ કાઢતા નથી જે જૂઠું બોલતા નથી જે દંભી નથી જે કોઈની ઈર્ષા નથી કરતા અને જે પણ કોઈ દિવસ અભિમાન ન કરતા ને એવા બ્રાહ્મણોના આશીષો વિફલાકૃતા એવા બ્રાહ્મણના આશીર્વાદ નિષ્ફળ ન જાય એટલે બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા અને પછી કાનો સૂઈ ગયો એટલે હવે યશોદાએ વિચાર્યું કે હવે આ કાનાને જ્યારે આ ગાડામાં બાંધી રાખ્યો હતો પણ કાનાનો કંઈ પગ લાગે ને ગાડું ઉથવું પડી જાય બધા લોકો એમ કે ગોવાડ્યો બે ગોબાળ્યો કે મેં જોયું કાનાએ પગ આમ કર્યો ને આ ઉથલી ગયો કે આ હજી 108 દિવસનો 3.5 મહિનાનો છોકરો કંઈ પગ અડાડીને ગાડું ઉથવું પડી જાય પણ વલ્લભાચાર્યએ આનો મત આપ્યો છે સુબોધિનીમાં વલ્લભાચાર્ય કે હંમેશા ભોગ હોય ને એ ભગવાનની ઉપરનો હોય ભોગ ભગવાનની નીચે હોય ભોગ લગાડવો હોય ને તો નીચે લગાડાય ક્યાંય ભાગવતજીની ઉપર ન લગાડાય ભોગ હંમેશા ભગવાનની નીચે હોય એટલે ભગવાનની ઉપર ભોગ હતો દહીં દૂધ ઘી માખણ એટલે ભગવાને પાટું મારી કીધું કે ભોગ મારી ઉપર જિંદગીમાં ન ચડી શકે જે ભગવાનને ભજે ને તાકાત નથી એના ઉપર ભોગ ચડી જાય આવા સંતો ઉપર ભોગ ચડે જ નહીં કારણ કે એ ભગવાનને ભજનારા છે ભગવાનની ઉપર ભોગ ન ચડે એટલે ભગવાનની નીચે ભોગ કરવા માટે ભગવાને બધું જે મારી ઉપર ચડે ને ભગવાન કે આવો ભોગ એને તો હું પાટું મારી દઉં એટલે નીચે પડી ગયું આવો વલ્લભાચાર્યનો ભાવ છે પણ જ્યારે કાનો થાકી ગયો એટલે પછી વિચાર્યું કે હવે આ મારે પારણું બરાબર કરીને કાનાને સુવડાવવું મેં ગાડા નીચે કપડું બાંધ્યું ને એમ કાનાને સુવડાવ્યું અને કાનાને એક પારણું રયાવીને એમાં સુવડાવ્યા ને પછી પારણું ઝુલાવ્યું હાલરડા હું ગાવું મારા લાલ ને ઝુલાવો ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે અર્જુન નાથ બાપુ ના માતાજી છે કે છે અહીંયા કોઈ પણ એક ગોપીને કોઈનું નામ ઉચ્ચારણ નહીં પણ એ આવી આપણે આ કથા દરમિયાન ઝુલાવી જઈએ કાનાને જેમ માં યશોદા ઝુલાવે એમ મરલાલાને મનાવો ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે પર સંતો કે હાથો સે ભી હો જાય બાપુ આપ ઓર માતાજી પધારે કાના કો ઝુલા લીજીએ આપ ભી સંતો કે ગાંવ મે સંતો કે હાથો સે ચાંદા ચાંદા ચોરી ગિરધર ધીરા ગોરી ઝૂલો ઝૂલો પારણિયા માં લાલ છે ચાંદા ચાંદા ચોરી ગિરધર ધીરા ગોરી ઝૂલો ઝૂલો પારણિયા માં આખા આછિદ્રા
ઝુલાવાને છૂટ પણ 12:15 વાગ્યો, અત્યારે નહીં, બાકી બધા ઝુલાવા મળશે ને તો અમે ઝૂલી જશું. તાલી સાથે એ ચાંદા ચાંદા ચોરી કીર્તન થી રાધા ગોરી ઝૂલો ઝૂલો અગર ચંદન ની સોટી ગિરધર થી રાધા મોટી ઝૂલો ઝૂલો પરણિયામાં લાલ છે. કેટલા મહિના કેટલા વર્ષ મોટા હતા રાધાજી? ભાઈઓ માટે પ્રશ્ન, ગિરધર થી રાધા મોટી હતી પણ કેટલા મોટા રાધાજી? અગર ચંદન ની સોટી ગિરધર થી રાધા મોટી ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. ચંદન ની સોટી ગિરધર થી રાધા મોટી ઝૂલો ઝૂલો પારણિયામાં. હમારે લલ્લાજી રાધાજી સે છોટે થે લેકિન કિતને, હમારી રાધા મૈયા 11.5 મહિને બડી થી 11.5 મહિના રાધાજી મોટા હતા. રાધાજી નો જન્મ દિવસ હેપી બર્થડે એટલે ભાદરવા સુદ 8 અને ઈ 8 કાનાએ પસંદ કરી કે હવે મારે જન્મ લેવો તો 8 ના જ પણ શ્રાવણ વદ 8, શ્રાવણ વદ 8 થી ભાદરવા શુક્લ 8 એટલે 15 દિવસ બાકી રહે એટલે બરાબર 11.5 મહિના રાધાજી મોટા હતા. કોઈ પૂછે ને યોગી આદિત્યનાથ યોગી અર્જુનનાથના ગામના માણસોને કે રાધાજી કેટલા મોટા તો કેજો 11.5 મહિના. અગર ચંદન ની સોટી ગિરધર થી રાધા મોટી ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. અગર ચંદન ની સોટી ગિરધર થી રાધા મોટી ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ. મેં થોડે સમય ગોરખપુર મેં ભી રહા હું ઇસલી કભી કભી યોગી આદિત્યનાથ મુખ પે આ જાતા હે. સોનાની ચારી ગિરધર ને રાધા પ્યારી ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. સોનાની ચારી ગિરધર ને રાધા પ્યારી ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ. આઈની ગોપીઓને હાલરડું આવે એકાદું? આવડે હાલરડું કોઈને ભાઈ? ગાવું હોય તો ગાઈ નાખો ને ત્યાંથી તમને આવડતું હોય. હે ઉલુલુલુ હાલા રે હાલા 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 ઓઢો પરાનંદ નારે લાલા 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 તમને પારણીએ ઝૂલાવે જશોદા મૈયા રે અર્ગે પાલરડા સંભળાવે જશોદા મૈયા રે. ઉલુલુલુ હાલા રે હાલા આલા આલા કોડ મરનંદ નારે લાલા 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 તમે પારણીએ ઝૂલાવે યશોદા મૈયા રે. અમારી કથાનો એક સત્ય ઘટના છે. ઉનામાં મારી કથા હતી, જે બ્રાહ્મણે કથા બેસાડી એને ઘરે સંતાન ન હતું. મેં કીધું કથામાં જે ઝુલાવી લી ને પારણું એને સારા દિવસો ઠાકોરજી આપે શ્રદ્ધાપૂર્વક કરે. તો એણે એ ઝુલાવ્યું ને કીધું મહાદેવભાઈ મારે અહીંયા પુત્ર થાય તો મારે બીજી કથા તમારી પાસે જ કરાવી. ને હમણાં 10 દિવસ પહેલાં એણે કીધું મહાદેવભાઈ ડૉક્ટરનો પોઝિટિવ રિપોર્ટ છે. લુલુલુ હાલા રે હાલા 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 કોઢો મરનંદ નારે લાલા 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 તમને પારણીએ ઝૂલાવે યશોદા મૈયા રે અર્ખે આલરડા સાંભળાવે જશોદા મૈયા રે. કોઢી જાણે મારા પ્રેમ દુલારા પ્રેમ ભીની આંખે જાવું કોઢી જાણે મારા પ્રેમ દુલારા પ્રેમ ભીની આંખે જાવું લાખો યવારણ લવ અંતર થી હું તો વારી વારી જાવું લાખો યવારણ લવ અંતર થી હું તો વારી વારી જાવું. નંદ લાલા કરું જવાલ
જાજી રે ખમા તને ઘણી રે ખમા લુલુ લુલુ હાલા રે હાલા 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 ઓઢો મારા નંદના રે લાલા 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 તને પારણીએ જુલાવે જશોદા મૈયા રે સરખે હાલરડા સંભળાવે જશોદા મૈયા રે આવી રીતે કાનાએ એક ઝપકી લઈ લીધી તમે ઝપકી નો લેતા હો અહીંયા કાનાને જ લેવાની છે એકદારોહ મારૂઢમ લાલયંતિમ સુતમ સતિ ગરિમાણમ શિશુરવોઢુમ નસેહે ગિરિકૂટવત મામાએ પેલા ઢીંગલી મોકલી પછી ગાડું મોકલ્યું હવે મામાએ એક રમકડું મોકલ્યું એરોપ્લેન છોકરાઓને બહુ ગમે ને એટલે એરોપ્લેન મોકલ્યું છે કહ્યું છે કે એક દિવસ મા જેવા જ પોતાની કૂખમાં લઈને ઉભાતા ને કૃષ્ણ કન્હૈયા એટલો બધો ભાર વધારી દીધો કારણ કે ભગવાન પાસે અષ્ટ સિદ્ધિ છે અણીમાં મહિમા લઘીમાં ગરિમા આ અણીમાં ગરિમાં લઘીમાં પ્રાપ્તિ પ્રકામ્ય ઈશત્વ આઠે આઠ સિદ્ધિ ભગવાન પાસે છે ભગવાન જ્યારે જ્યારે ત્યારે મોટા થઈ શકે વામનમાંથી વિરાટ ક્યારેક હનુમાનજી જેમ નાના થઈ શકે ક્યારેક જાડા થઈ શકે બધું થઈ શકે ભગવાન એટલો બધો વજન વધાર્યો કે મા થાકી ગયા એટલે નીચે મૂકી અને યશોદા જેવા જ અંદર ગયા ને એની સાથે આ તૃણાવર્ત નામનો રાક્ષસ આવ્યો વંટોળિયાના રૂપમાં એટલું બધું વંટોળિયું આવ્યું કે કૃષ્ણને ઉપાડીને લઈ ગયો એટલે કૃષ્ણ ભારી થતા ગયા ભારી થતા ગયા ભારી થતા ગયા કે આ તૃણાવર્ત એમ થયું કે મેં નંદ ભવનમાંથી કોઈ આ કાળા કલરનો પથરો ઉપાડી લીધો કે શું અને બહુ ભાર થઈ ગયો એટલે કૃષ્ણએ બે હાથ પકડી અને તૃણાવર્તનું ગળું દબાવીને એ જ સમયનું રામ નામ સત્ય કરી દીધું અને જેવા જ નીચે પડ્યા એટલે રાક્ષસના રૂપમાં તૃણાવર્ત આવી ગયો અને ભગવાન પાછા એની ઉપર બધી ગોપીઓ પાછી ગઈ પાછા દોડીને એને પકડી લેવા બધાએ ફરી ગોપીઓએ ઠપકો આપ્યો કે આવું શા માટે કરો છો આ રીતે તૃણાવર્તનો પણ નાશ કર્યો વલ્લભાચાર્ય સુબોધનીમાં તૃણાવર્તનો અર્થ કરે છે તૃણવત નિખિલમ વિશ્વમ આ વર્તયતિ તૃણ એટલે તણખલાની જેમ આખા વિશ્વને ઘુમાવી દે ને એને તૃણાવર્ત કહેવાય તૃણાવર્ત એટલે વંટોળિયું વંટોળિયું એટલે વિચાર માણસ વિચારે ને એટલે વિચાર તો વિચાર તો અહીંથી ઇંગ્લેન્ડે પહોંચી જાય એટલે વિચારને કાબૂમાં રાખવું હોય ને તમારા મનને કાબુ રાખવું પડે મનને કાબુ રાખવું હોય તો ભગવત નામ એટલે જ પુનિત મહારાજ કે ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે પ્રભુજી મન એવું છે ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે રામ નામ લ્યો તો ધજા જેવું પૂછડીનું મન આમ આવી જાય અને એમના પછી માં યશોદાએ આ બાળકને ત્યાંથી લઈ લીધો ને પોતાની ઉપર ઉત્પત્તિ આવી મોટો ઉત્પાત થાય એટલે બધા લોકો વિચાર કરવા માંડ્યા કે આવો તૃણાવર્ત હતો ને પછી એક દિવસ શુકદેવજી કહે એકદામ અરભકમાદાય સ્વાંગમારોપ્ય ભામિની પ્રશ્નુતમ પ્રાયયામાસ સ્નનમ સ્નેહ પરિપ્લુતા એક દિવસ થયું એવું કે માએ પોતાના ખોડામાં લઈને પોતાના કૃષ્ણને આજે પોતાના દીકરા લાલાને સ્તનપાન કરાવે છે બસ એટલો જ ભાવ હતો પણ આના માટે એક મોટો શ્લોક આપી દીધો એનું કારણ છે કે પરીક્ષિત મહારાજજીને સમજાવવા માટે નહીં પણ વ્યાસજીને ખબર હતી કે કળિયુગમાં સ્ત્રીઓ એના દીકરાઓને દૂધ નહીં પીવડાવે અને નાનપણમાં જ બાટલી આપી દેશે પછી ઓલો મોટી બાટલી સુધી પહોંચતા કઈ વાર ન લાગે નાનપણમાં બાટલીનો અનુભવ થયો હોય ને અને માના દૂધમાં તાકાત છે ને શિવાજીએ માનું દૂધ ન પીધું હોત ને તો મુગલ સરકારને ઝુકાવી ન શકે તો જીજાભાઈનું માનું દૂધ પીધું હોય ને એ આવું કરી શકે એટલે માના દૂધ માટેની જે તાકાત છે બતાવવા માટે કહ્યું કે માના દૂધમાં એક પ્રકારની માના ગુણોની આસક્તિ નહીં પણ માના ગુણોનું સીધો પ્રકાશ માના દૂધની સિદ્ધિ તાકાત પોતાના દીકરામાં આવે છે મૂડીના પાદરની વાત છે એક સત્યવાદી ચારણ મૂડીના પાદરમાં પહોંચ્યો જામ રાવલ સાથે ઝઘડો કરીને જામ રાવલે કીધું કે આ ચારણ સત્યવાદી ચારણને જે પણ આશરો આપશે એ મારો દુશ્મન
મૂડીના પાદરમાં એક દરબારના દીકરાએ ઝાલાવાડમાં કહ્યું કે મારે ઘેર રોટલા પાણી કરો. કે ધ્યાન રાખજો, તારે ઝાલાવાડમાં હું આવ્યો છું મૂડીના પાદરમાં, પણ જામ રાવલ સાથે બધ ભીડવી પડશે. કે એક મિનિટ હું પૂછીને આવું. અને આ દરબારનો દીકરો ક્યારેક ક્યારેક રણમલસિંહ નામ છે, કોઈ કે રણજીતસિંહ છે, પણ આ લોક વાર્તા છે. આ લોક વાર્તામાં જેવો જ એની માં પાસે જઈને પૂછે કે માં બોલાવી આવું, માએ કહ્યું તું દરબારનો દીકરો છે, તું મને પૂછવા આવ્યો. દીકરા બોલાવી જવાય, પણ મને એવું લાગે કે એક દિવસ હું તને મારી દાસીને સોંપીને ગઈને ત્યારે એ દાસીએ તને, તું બહુ રડતો હતો ને એટલે તને દૂધ પીવડાવ્યું, પણ એ સમયે થયું એવું કે હું આવી ગયો એટલે મેં તારા બે પગ પકડીને તને ચારે બાજુ ફેરવો ને બધું દૂધ તારા મુખમાંથી નીકળી ગયું. મને એવું લાગે એકાદું ટીપું રહી ગયું, બાકી પૂછવાનો આવે કે લઈ આવું, એ લેતો જ આવે. એટલે માના દૂધમાં આ તાકાત છે. ને હવે પછીની કથા છે ભગવાનનું, હવે નામકરણ કરવામાં આવશે. જ્યાં સુધી વિદ્વાન માણસ ન મળે ત્યાં સુધી આને નામ રાખવાની ઈચ્છા ન હતી. પોતાને નામ રાખવાની ઈચ્છા ન હતી એટલે ગર્ગાચાર્ય આવ્યા ત્યારે નામ રાખ્યું. ગર્ગાચાર્ય યાદવોના પુરોહિત છે, અને જેવા જ યાદવોના પુરોહિત ગર્ગાચાર્ય જે આવ્યા છે, બે હાથ જોડીને કહ્યું કે હે ગર્ગાચાર્ય, તમે પધારો, મારા બંને પુત્રોના નામ રાખો. કહ્યું કે હું નામ ચોક્કસ રાખે, પણ તમારા કુલ ગુરુ શાંડિલ્ય ઋષિ છે, તમે શાંડિલ્ય પાસે પડાવો. કે ના ના, તમે વિદ્વાન છો એટલે તમે જ નામ પાડો. પેલા વિદ્વાન બ્રાહ્મણો નંદ બાબાએ રાહ જોઈ સારા બ્રાહ્મણ પાસે નામ પડાવવા માટે. આ કોન્ટ્રાક્ટ પેલા ફયોએ ઉધડો લઈ લીધો હતો, ફયો નામ પાડતા. ને હવે ફયો પાસેથી કોન્ટ્રાક્ટ ગયો હોય તો પતિ પત્ની વિચાર લઈ, દીકરો આવે તો આ પાડશું, દીકરી આવે તો, અને રાશિ બાસીને લેવા દેવા કઈ નહીં, પહેલેથી જ નક્કી કરી લે કે આ જ નામ પાડશું. પણ છે ને જ્યોતિષ પ્રમાણે નામ પાડવું જોઈએ, કારણ કે રાશિ જે ચાલતી હોય એનો પ્રભાવ પૃથ્વી ઉપર સૌથી વધારે હોય, અને એ પ્રકારનું નામ પાડો ને એ ગ્રહ અનુસાર, તો એનો એક પ્રકારનો વધારે પડતો ભાવ રહે. સાયન્સ રીતે સિદ્ધ કરી આપું, હું પાંચ વૈજ્ઞાનિકોના પ્રમાણો સાથે તમને કહી આપું. ડોક્ટર બેવિડ, લંડનના ડોક્ટર, ડોક્ટર બેવિડ, ડોક્ટર લુડવિક, અમેરિકાના ડોક્ટર, ડોક્ટર હેનરી, અમેરિકાના ડોક્ટર, ડોક્ટર ઈએ વોનકોટ, લંડનના ડોક્ટર, ડોક્ટર મૂર, લંડન ડોક્ટર. આ પાંચેય ડોક્ટરે ભારતમાં જ્યોતિષશાસ્ત્ર ઉપર અધ્યયન કર્યું, અને આ પાંચેય ડોક્ટરે ક્રોમો હાઇડ્રોપેથી ઉપર આખો મોટો એક લેખ તૈયાર કર્યો. આ લેખ મારી પાસે છે, વાંચો હોય તમને વંચાવી દઈશ. એણે એક સંશોધન કર્યું કે ગ્રહો ઉપરથી માણસની બીમારી દૂર થાય. પેરાલિસિસનો કોઈને હુમલો આવે, જેને કહેવાય પક્ષાઘાત, પક્ષાઘાતવાળા માણસને તમે આખા લાલ રૂમમાં, લાલ રૂમની અંદર બેસાડો ને, પક્ષાઘાતવાળો માણસ સૌથી વહેલો સાજો થઈ જાય. લાલ કલરના રૂમમાં બેસે તો બધી દિવાલો લાલ હોવી જોઈએ. એને જે પાણી પીવડાવવાનું એ લાલ બોટલમાં જ પીવડાવવાનું, કાચની બોટલ હોવી જોઈએ, લાલ જ હોવી જોઈએ. પક્ષાઘાતવાળો વહેલો સાજો થઈ જાય. જેને તાવ આવતો હોય એને લાલ રૂમમાં ન રખાય, બાકી તાવ વધે. આ બેવિટ નામના લંડનના ડોક્ટરનો સિદ્ધાંત છે. એના પછી ડોક્ટર લુકવિક અને હેનરી, અમેરિકન ડોક્ટરનો સિદ્ધાંત છે કે ન્યુમોનિયા, બ્રોકાઇટ્સ અને શરદી, શરદી હોય ને આ દૂર કરવા માટે પીળા રંગમાં, જેને શરદી થઈ હોય ને પીળા કપડાં પહેરાવો, પીળા ચણાની દાળ ખવડાવો, પીળા રૂમમાં બેસાડો, પીળી બોટલમાં પાણી પીવડાવો, એની શરદી જતી રહે. એના પછી જે ચિત્ત બ્રહ્મ, જે માણસ ગાંડો થઈ ગયો હોય, ગાંડા માણસને બ્લુ કાચની નીચે બેસાડો, એને બ્લુ કપડાં પહેરાવો. અને ચક્ષુ વિશેષજ્ઞ છે ડોક્ટર ઈ ને વોનકેટ અને ડોક્ટર મૂર, આ બંને લોકો લંડનના ડોક્ટરો છે. ને આ બંને ડોક્ટરોનો સિદ્ધાંત છે કે જે લોકોની આંખો નબળી હોય, એ આંખો નબળીવાળા લોકોને તમે લીલા કલરના, ગ્રીન કલરના રૂમમાં બેસાડો, અથવા તો તમે ગ્રીન કલરની બોટલમાં એને જલ પીવડાવો. એવી રીતે આ પાંચે પાંચ ડોક્ટરોના સિદ્ધાંતો છે. એટલે આ ગ્રહોની અસર છે, એટલે ગ્રહ આધારિત રાશિ અને રાશિ આધારિત નામ, અને એવું સુયોગ્ય નામ તમે આપો. કહ્યું છે ત્વમ હિ બ્રહ્મવિદામ શ્રેષ્ઠ સંસ્કારાન કર્તુમર્હસિ બાલયોર અનયોર નૃણામ જન્મનામ બ્રાહ્મણો ગુરુ. તમે તો જન્મથી બ્રાહ્મણો ગુરુ હોવ છો, તો મારા દીકરાનું નામ પાડો.
કહ્યું કે જો હું તમારા દીકરાનું નામ પાડીશ તો ખબર પડશે વાં કંસને કે આ કૃષ્ણ મારો આઠમો દેવકીનો ગર્ભ છે ને આ મારો કાળ છે, એટલે એકાંતમાં નામ પાડીશ. કહ્યું ભલે એકાંતમાં નામ પાડો, પણ આ યશોદા માને એમ હતી નહીં. જે નામકરણ સંસ્કાર સત્યનારાયણની કથામાં આખા ગામને જમાડે તો ભાગવત કથામાં તો 11 ગામને કેવું જ પડે ને. તો અહીંયા એક ખાલી નિષ્ક્રમણ સંસ્કારમાં આખા ગામને જમાડે કે આમાં તો મારે જમાડવું જ છે, જશોદાને જમાડવાનો બહુ શોખ. બાકી નામ યશોદા છે, આપણે જશોદા બોલીએ, જમાડવા ઉપરથી જશોદા પડી ગયું, યનો જ એટલે થઈ ગયું. જે બહુ જમાડે ને એ જગદીશ્વર પાસે જાય જે બહુ જમાડતા હોય, અને જે બહુ જમા કરાવે પૈસા એ જમરાજ પાસે જાય, અને બહુ જમા જ કરે ને કંઈ ન કરે ને એ જશલોક હોસ્પિટલ જાય બોમ્બેમાં, બહુ જમા જ કરે. તો આવી રીતે કૃષ્ણનું નામ પાડવા માટે પહેલા વહેલા તૈયાર કરી કે આપણે ગૌશાળામાં ફક્ત બીજા કોઈને આમંત્રણ આપણે, છેલ્લે યશોદા માયના, અને જેવા લઈને ગયા તો કે આ કેવો જ્યોતિષી છે જોઈ લઈએ, થોડુંક પરીક્ષણ પણ થઈ જાય. એટલે રોહિણીએ ને કહ્યું કે તારો દીકરો મને આપ. એટલે રોહિણીનો પુત્ર બલરામ ખોડામાં લઈ લીધો યશોદાએ, યશોદાએ પોતાનો પુત્ર આપી દીધો રોહિણીનો. જેવા ત્યાં ગયા એટલે પહેલી વહેલી આંગળી ચીંધીને કહ્યું, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદુર્ગુણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલં વિદુ. કહ્યું કે અયમ હિ રોહિણી પુત્રો, આમ આંગળી કરી કીધું, યશોદા તારા ખોડામાં બેઠો ને રોહિણીનો પુત્ર છે. રમયન સુરદુર્ગુણૈ, બધાના હૃદયમાં રમણ કરવાળો બનશે એટલે એનું નામ રામ પડશે. પણ બલધિક્યાદ બલમ વિદુહ, વધારે પડતું બળ હોવાથી એનું નામ પડશે બલરામ. બોલીએ બલરામ ભૈયા કી. અને એના પછી કૃષ્ણના નામ ઓલા માટે તો આંખ બંધ કરી ગયા કે આ તો દર વખતે અલગ અલગ વર્ણ લઈ આવે છે, અલગ અલગ આના નામ હોય. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે, આના તો બહુ મોટા નામ છે, હજારો નામ છે. પણ રોહિણી નક્ષત્રમાં બીજા ચરણમાં જન્મ થયો ને એટલે વાસુદેવ ઇતિ શ્રીમાન અભિજ્ઞા સંપ્રક્ષ્યતે, આનું એક નામ વાસુદેવ પાડવામાં આવશે. અને આ બધાના ઓલામાં રમણ કરે છે ને એટલે એક તો કર્ષયતિ ઇતિ કૃષ્ણ, આ બધાને આકર્ષવા વાળો રહેશે. કૃષ્ણ નામ છે ને એ સાવ દેશી નામ છે, ખેતી કરવા વાળા છે ને એના ઉપરથી કૃષ્ણ નામ પડ્યું. કૃષિર્ભુવાચક શબ્દો નશ્ચ નિવૃત્તિવાચક, કૃષિ એટલે ખેતી, અને એ કૃષિ ઉપરથી કૃષ શબ્દ પડ્યો, અને કૃષ એટલે ભૂમિ, અને એના ઉપર અષ્ણ એટલે વસનાર, ભૂમિ ઉપર વસનાર એટલે કૃષ્ણ. બીજો અર્થ થાય છે કર્ષયતિ અરીન ઇતિ કૃષ્ણ, જે દુશ્મનોને ખેંચી લઈ આવે એને કહેવાય કૃષ્ણ. કર્ષયતિ ભક્તાન, જે ખેંચી લઈ આવે ભક્તોને એને કહેવાય કૃષ્ણ. કર્ષયતિ સર્વાન પ્રણાય પ્રલય પ્રલયકાલે, પ્રલયકાલે બધાને ખેંચીને પોતાની નાભીમાં સ્થિત કરી દે એને કહેવાય કૃષ્ણ. અને કર્ષયતિ ભક્તાનામ સર્વેશામ પાપાનામ ઇતિ કૃષ્ણ, જે બધાના પાપોને ખેંચી લઈ આવે ને એને કહેવાય કૃષ્ણ. તમને ને મને બધાને ખેંચી લઈ આવે એટલે કૃષ્ણ. કર્ષયતિ આકર્ષયતિ કૃષ્ણ, ભગવાનનું નામ પાડવામાં કૃષ્ણ, પણ વાસુદેવ પણ એક નામ ગુપ્ત નામ રાખવામાં આવશે રોહિણી નક્ષત્ર અનુસાર. ભગવાનની આખી કુંડળી બતાવી જ્યોતિષ અનુસાર. અમારે એક ભાંગલવડ કથા ને, એક બાપા બહુ મોટા જ્યોતિષ્યતાની પાઠમાં બેઠા હતા, દરરોજ મને જ્યોતિષના પ્રશ્નો પૂછે જ રાખે. પછી મેં ભાગવતજીમાં કૃષ્ણની કુંડળી કીધી, મેં તો કૃષ્ણજીની કુંડળી છે ને એ વૃષભ લગ્નની છે, વૃષભ લગ્નમાં ચંદ્રમા છે, પાંચમા સ્થાન્યમાં કન્યા રાશિનો બુધ અને શુક્ર છે ને, બુધ ને શુક્ર જેને પાંચમા સ્થાનમાં ભેગા હોય ને એ મોટો કલાકાર બને. કૃષ્ણથી મોટો કલાકાર કોઈ છે જ નહીં, સ્ટેજ વિના નાચ્યા છે, અને સૌથી મોટું એક વાદ્ય આપ્યું જેનું નામ છે મુરલી. મુરલીનું વાદ્યની શોધ કૃષ્ણની પોતાની છે. અને વૃશ્ચિકનો રાહુ, સાતમા સ્થાનમાં વૃશ્ચિકનો રાહુ એટલે એકથી વધારે પત્નીઓ થાય, અને કૃષ્ણને પણ થઈ. મકરનો મંગળ ભગવાનને નવમા સ્થાનમાં, એટલે જીવનભર ભગવાને સંઘર્ષ કર્યો. અને 11મા સ્થાનમાં મીનનો ગુરુ, અને મીનનો ગુરુ છે ને માણસને મોક્ષ પ્રાપ્તિ કરાવી દે છે. એટલે આવી રીતે ભગવાનની કુંડળી જોઈ, અને પછી કાલે નવરતા પ્લેન ગોકુલે રામ કેશવો, ભગવાનના નમસ્કાર કરી
કહે કે પરમાત્મા તું બધાને નામ આપનારો છે, તું અનામી છે છતાં પણ